અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલનું વાહન ચોરાયું છે. પોલીસ ચોકીની બહારથી જ વાહન ચોરાયું છે. ચોકી ખુલ્લી હોવા છતાં આ ઘટના બની છે. ખમાસા પોલીસ ચોકી બહાર આ ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે વાહન ચોરને પકડવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. તો આપને જણાવી દઈએ, પોલીસ કર્મીની ગાડી પણ હવે સુરક્ષિત નથી તેવું ચોક્કસથી કહી શકાય. દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, પોલીસ ચોકી ખુલ્લી હતી, પોલીસ ચોકીમાં તમામ લોકો હાજર હતા અને ત્યાં બહારથી જ એક ચોર હેડ કોન્સ્ટેબલનું વાહન ચોરીને ફરાર થઈ જાય છે. અને આ તમામ ઘટના જે છે, જે કરતૂત છે, તે કેમેરામાં કેદ થઈ જાય છે અને પોલીસે તેને પકડવાની તજવીજ શરૂ કરી છે. આપને જણાવી દઈએ, ખમાસા પોલીસ ચોકીની બહારથી જ ચોરી થઈ છે. આજ અંગે વિગત આપશે સંવાદદાતા અનિતા, ફોન લાઈન પર જોડાઈ છે. અનિતા, હવે પોલીસ કર્મીના વાહન પણ સુરક્ષિત નથી, તેમને કોણ સુરક્ષિત રાખશે? તે એક મોટો સવાલ, કારણ કે પબ્લિકની રક્ષા માટે જ પોલીસ બનેલી હોય છે અને તેમના જ વાહનો હવે ચોરાઈ રહ્યા છે. ક્યાંક ચોરોને છુટ્ટો દોર મળી રહ્યો હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. શું વિગતો? જીતુશાલી, આ ઘટના બધી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયારે પોલીસ કર્મચારીનું પોતાનું વાહન જે સુરક્ષિત ના હોય એ પણ પોલીસ ચોકીની બહાર, તો સામાન્ય પ્રજાના રક્ષણની તો એક સવાલ બની રહ્યો છે. ખાસ કરીને ઘટના બની છે ખમાસા પોલીસ ચોકીની. ત્યાં પોલીસ ચોકી ચાલુ હોવા છતાં બી એક ચોર બિંદાસ પોલીસ ચોકીની બહાર જે મહિલા હેડ કોન્સ્ટેબલની જે એક્ટિવા છે એ સરળતાથી ચોરી કરીને ફરાર થઈ ગયો. સીસીટીવી જે ફૂટેજ છે તેમાં ચોર કેદ થયો છે. તમે જોઈ શકો છો ગણતરીની મિનિટોમાં તે એક્ટિવા ચોરી કરીને ફરાર થઈ ગયો છે. ત્યારે ફરી કોઈ સવાલ ઉઠી રહ્યો છે, જયારે પોલીસ કર્મચારી જ સુરક્ષિત નથી, તેનો સામાન જ સુરક્ષિત નથી, તો સામાન્ય પ્રજાની જે વાહન કે પછી તેના ઘરની જે માલ મિલકત છે કેટલું સુરક્ષિત છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આભાર અનિતા.